શાંતિ 17/1/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બાબાને પ્રેમથી યાદ કરતા રહો. શ્રીમત પર સદા ચાલો, ભણતર પર પૂરું અટેન્શન એટલે કે ધ્યાન આપો તો તમને બધા રિગાર્ડ આપશે. પ્રશ્ન છે, અતિન્દ્રિય સુખનો અનુભવ ક્યાં બાળકોને થઈ શકે છે? ઉત્તર છે, પહેલું, જે દેહી અભિમાની છે એના માટે જ્યારે કોઈની સાથે વાત કરો છો અથવા સમજાવો છો તો સમજો હું આત્મા ભાઈ સાથે વાત કરું છું. ભાઈ ભાઈની દ્રષ્ટિ પાકી કરવાથી દેહી અભિમાની બનતા જશો. બીજું, જેમને નશો છે કે અમે ભગવાનના સ્ટુડન્ટ છીએ એમને જ અતિન્દ્રિય સુખનો અનુભવ થશે. ગીત છે, કોણ આયા મેરે મન કે દ્વારે પાયલ કી જનકાર લીએ. ઓમ શાંતિ. આપ બાળકોને બાપ સમજાવે છે, બીજી કોઈ સંસ્થામાં એવું નથી કહેતા કે બાપ બાળકોને સમજાવે છે. બાળકો જાણે છે બરોબર, બધા બાળકોના બાપ એક જ છે, બધા બ્રધર્સ છે. એ બાપ પાસેથી જરૂર બાળકોને વારસો મળે છે. ચક્ર પર પણ તમે સારી રીતે સમજાવી શકો છો કે આ છે સંગમ, જ્યારે મુક્તિ અને જીવન મુક્તિ મળે છે. આપ બાળકો જીવન મુક્તિમાં જશો તો બાકી બધા મુક્તિમાં જશે. બાબા કહે છે, સદગતિ દાતા, લિબરેટર, ગાઈડ એમને જ કહેવાય છે. રાવણ રાજ્યમાં કેટલા અગણિત મનુષ્ય છે, રામ રાજ્યમાં એક જ આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો, એને આર્ય અને અનાર્ય કહે છે. આર્ય સુધરેલાને, અનાર્ય ન સુધરેલાને કહેવાય છે. આનો અર્થ પણ કોઈ નથી જાણતા કે સુધરેલાથી ન સુધરેલા કેવી રીતે બન્યા. આર્ય કોઈ ધર્મ નહોતો, સુધરેલા આ દેવતાઓ હતા, પછી 84 જન્મ પછી ન સુધરેલા બને છે. જે ઊંચામાં ઊંચા પૂજ્ય હતા એ જ પૂજારી બની ગયા. હમ સોનો અર્થ પણ બાપ જ સમજાવે છે. સીડી પર સમજાવવું ખૂબ સારું છે. એવું નથી કે આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો આત્મા, ના. આ તો વિરાટ નાટક છે. તમે જાણો છો, હમસો પૂજ્ય હતા પછી પૂજારી બન્યા, અર્થાત હમસો દેવતા પછી સો ક્ષત્રિય બનીએ છીએ. સીડી તો જરૂર ઉતરશો ને, આ પણ હિસાબ છે. 84 જન્મ કોણ લે છે? બાપ કહે છે, તમે પોતાના જન્મોને નથી જાણતા, હું તમને બતાવું છું. આ ચક્ર છે, એમાં આપણે જ દેવતા, ક્ષત્રિય વગેરે બનીએ છીએ. 21 જન્મ તો પ્રસિદ્ધ છે, મનુષ્ય તો આ વાતોને જાણતા જ નથી. તમો પ્રધાન છે. હમણાં આ બાળકોને જ બધી નોલેજ મળે છે, પરંતુ સમજે કોઈ મુશ્કેલ છે. ત્યારે કહે છે, કોટોમાં કોઈ જ જ્ઞાનને આવીને લેશે અને દેવતા ધર્મવાળા બનશે. આમાં આશ્ચર્ય ન થવું જોઈએ. ચક્ર પર સમજાવવાનું સહજ છે. આ સતયુગ, આ કલયુગ, કારણ કે સતયુગમાં ખૂબ થોડા હોય છે. ઝાડ નાનું હોય છે, પછી વૃદ્ધિ થાય છે. આ ઝાડની કોઈને ખબર નથી અને બ્રહ્માની વાત પણ મુશ્કેલ સમજે છે. બોલો, બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણ તો જરૂર જોઈએ ને?
આ એડોપ્ટેડ બાળકો છે તે બ્રાહ્મણ છે કુખવંશાવલી, આ બ્રાહ્મણ છે મુખવંશાવલી, આ છે પારકુ રાવણ રાજ્ય, બાપે આવીને રામ રાજ્ય સ્થાપન કરવાનું હોય છે તો કોઈનામાં તો પ્રવેશ કરશે ને. જો આ ઝાડના એકદમ અંતમાં ઊભા છે, આની જળજળી ભૂત અવસ્થા છે. બાપ કહે છે હું અનેક જન્મોના અંતના જન્મમાં પ્રવેશ કરું છું, આ અંતિમ 84મો જન્મ છે, તપસ્યા કરી રહ્યા છે, આપણે એમને ભગવાન નથી કહેતા. દુનિયાવાળાઓએ તો ભગવાનને સર્વવ્યાપી કહી ઠિક્કર ભિત્તરમાં કહી દીધા છે, એટલે પોતે પણ પૂરા ઠિક્કર બની ગયા છે. દેવતાઓની તો વાત જ ન્યારી છે. હમણાં તમે ભણીને આ પદ મેળવો છો, કેટલું ઊંચું ભણતર છે. આ દેવતાઓને ભગવાન ભગવતી પણ કહે છે, કારણ કે પવિત્ર છે અને સ્વયં ભગવાન દ્વારા જ આ ધર્મની સ્થાપના થયેલી છે, તો જરૂર ભગવાન ભગવતી હોવા જોઈએ. પરંતુ એમને કહેવાય છે મહારાજા મહારાણી. બાકી શ્રી લક્ષ્મીનારાયણને ભગવાન ભગવતી કહેવું એ પણ અંધશ્રદ્ધા છે, કારણ કે ભગવાન તો એક જ છે ને. તમે શિવ અને શંકરને પણ અલગ કરીને બતાવો છો. આના પર તે લોકો કહે છે આ દેવતાઓને પણ ઉડાડી દે છે. તમારી બુદ્ધિમાં તો પૂરું ચક્ર છે, પરંતુ જે મહારથી છે એ સારી રીતે સમજાવી શકે છે. ઘણા છે જે ભલે સંભળાવે છે પરંતુ બુદ્ધિમાં રહેતું નથી, તે તો શું બનશે, પાઈ પૈસાના દાસ દાસીઓ બનશે. આગળ ચાલીને તમને સાક્ષાત્કાર થશે, પરંતુ એ સમયે કંઈ કરી નથી શકતા. સમય પૂરો થઈ ગયો પછી શું કરી શકશો, એટલે બાબા સાવધાન કરતા રહે છે. પરંતુ બધા ઊંચે ચડી જાય આ તો થઈ ન શકે. વાસણ સાફ નથી, બુદ્ધિમાં કચરો ભરેલો છે. આમાં પુરુષાર્થ ખૂબ સારો જોઈએ. ચિત્રો પર સમજાવવાની ખૂબ પ્રેક્ટિસ કરવી જોઈએ, નહીં તો અંતમાં પસ્તાવવું પડશે. આ આત્માને ફૂડ મળી રહ્યું છે, ભોજન મળી રહ્યું છે, આ તો બધાને સમજાવવાની વાતો છે. ડરવાની કોઈ વાત નથી. મોટા મોટા સ્થાનો પર પ્રદર્શન મ્યુઝિયમ થવાથી નામ થાય છે. બાબાએ કહ્યું હતું બધાનો અભિપ્રાય લખાવો, તે પણ છપાવવું જોઈએ. બાળકોએ ખૂબ સર્વિસ કરવાની છે, આમાં તપાસ પણ ખૂબ કરવાની છે. સમજવા વાળા છે કે નથી, એ છે નવી દુનિયા, આ છે જૂની દુનિયા. આ તો કોઈ પણ સમજાવી શકે છે, ફક્ત સમય લાંબો કરી દીધો છે એટલે મનુષ્ય મૂંઝાઈ ગયા છે. પહેલા પહેલા બાપનો પરિચય આપવાનો છે, જે દેહી અભિમાની થઈને રહે છે, અતિન્દ્રિય સુખ એમને જ રહી શકે છે. ફક્ત ભાષણથી કામ નહીં થશે, જ્યારે ભાષણ કરો છો તો પણ સમજાવવાનું છે કે હું આત્મા ભાઈ ભાઈને સમજાવું છું. આત્મઅભિમાની બનવું આમાં ખૂબ મહેનત જોઈએ, પરંતુ બાળકો ઘડી ઘડી ભૂલી જાય છે. બાપ જ આવીને બાળકોને સમજાવે છે. ગાયન પણ છે, આત્મા પરમાત્મા અલગ રહે બહુકાલ, સુંદર મેલા તબ લગા જબ સદગુરુ મિલા દલાલ. આનો અર્થ પણ તમે જાણી શકો છો. જે મહારથી છે એમણે પોતાને આત્મા સમજી બાપને
યાદ કરવાની ખૂબ પ્રેક્ટિસ કરવાની છે, ત્યારે તો પોતાને પાવરફુલ સમજશે, શક્તિશાળી સમજશે. જે પોતાને આત્મા જ નથી સમજતા તે શું ધારણા કરશે? યાદથી જ તમારામાં જોહર ભરાશે, બળ ભરાશે. જ્ઞાનને બળ નથી કહેવાતું, યોગ બળ કહેવાય છે. યોગ બળથી જ તમે વિશ્વના માલિક બનો છો. હવે તમારે અનેકને આપ સમાન બનાવવાના છે. જ્યાં સુધી અનેકને આપ સમાન નથી બનાવ્યા, ત્યાં સુધી વિનાશ થઈ ન શકે. ભલે મોટી લડાઈ લાગી જાય, પરંતુ પછી બંધ થતી રહે છે. હમણાં તો ઘણાઓની પાસે બોમ્બ્સ છે, પરંતુ આ રાખવાની વસ્તુ નથી. જૂની દુનિયાનો વિનાશ અને એક આદિ સનાતન ધર્મની સ્થાપના થવાની છે જરૂર. થોડા સમય પછી બધા કહેશે, બરોબર, આ એ જ મહાભારી લડાઈ છે, ભગવાન પણ છે જરૂર. જ્યારે તમારી પાસે ઘણા લોકો આવશે, ત્યારે બધા માનવા લાગશે, કહેશે આમની તો વૃદ્ધિ થતી રહે છે, આમનામાં ખૂબ માઇટ છે, શક્તિ છે. તમે જેટલા યાદમાં રહેશો એટલી તમારામાં તાકાત ભરાશે. બાપની યાદથી જ તમે બીજાઓને માઇટ આપી શકો છો. આ દાદા પણ કહે છે, બ્રહ્મા બાબા, મારા કરતા પણ આ બાળકો ખૂબ સારી સર્વિસ કરે છે. હજી થોડી વાર છે. યોગમાં યથાર્થ રીતે કોઈ રહી નથી શકતા. પોતે પણ ફીલ કરે છે કે યોગમાં અમે ઓછા રહીએ છીએ, એટલે બરોબર તીર નથી લાગતું. ભગવાન કુમારીઓમાં જ્ઞાન બાણ ભરે છે. તમે પ્રજાપિતા બ્રહ્મા કુમાર કુમારીઓ છો ને, આ છે બ્રહ્મા. તમે છો એડોપ્ટેડ બાળકો. ક્રિએટર એટલે કે રચયિતા તો એક જ છે, બાકી બધા ભણી રહ્યા છે. એમાં આ બ્રહ્મા પણ આવી ગયા, પછી આ રચના થઈ ગઈ ને. તમે દેવતા બનવા વાળા છો, દેવી ગુણ ધારણ કરી રહ્યા છો. ક્યાંક ક્યાંક બંને પૈડા ચાલી નથી શકતા, જેવી રીતે કે ધરતી પર ઊભા છે, રેતી પર ઊભા છે. બાબા નામ નથી લેતા, નહીં તો સમજવું જોઈએ બાબા સાચું કહે છે. બાળકો પણ એકબીજાના સ્વભાવને જાણી શકે છે, જેમનું પરસ્પર કામ રહે છે. બાળકો સમજે છે, અમે જ સેરતાજ હતા, તાજધારી હતા, હવે ફરી બની રહ્યા છીએ. તમે કોઈને સમજાવો છો તો માનવા માટે તૈયાર નથી થતા, પછી ધીરે ધીરે સમજે છે. આમાં બુદ્ધિ ખૂબ જોઈએ. આત્મા બુદ્ધિમાં છે, આત્મા સત ચિત્ત આત્મામાં બુદ્ધિ છે. આત્મા સત ચિત્ત આનંદ સ્વરૂપ છે. હમણાં આ બાળકોને દેહી અભિમાની બનાવાય છે. જ્યાં સુધી બાપ ન આવે ત્યાં સુધી કોઈ દેહી અભિમાની બની ન શકે. હવે બાપ કહે છે, આત્મ અભિમાની ભવ. મામે કમ યાદ કરો તો મારી પાસેથી શક્તિ મળશે. આ ધર્મ ખૂબ તાકાત વાળો છે. આખા વિશ્વ પર રાજ્ય કરો છો, નાની વાત છે. શું તમને તાકાત મળે છે? બાપ સાથે યોગ લગાવવાથી. આ છે નવી વાત, જે સારી રીતે સમજાવવી પડે છે. આત્માઓના બેહદના બાપ એ જ છે, એ જ નવી દુનિયાના રચયિતા છે. તો શિવનું ઓક્યુપેશન એટલે કે કર્તવ્ય સમજાવો કે એ આવીને શું કરે છે. શ્રી કૃષ્ણ જયંતી અને શિવ જયંતી બંનેની મનાવે છે.
હવે બંનેમાં મોટું કોણ? ઊંચામાં ઊંચા નિરાકાર એમણે શું કર્યું જે શિવ જયંતી મનાવાય છે? કૃષ્ણએ શું કર્યું? લખેલું છે કે પરમ પિતા પરમાત્મા સાધારણ વૃદ્ધ તનમાં આવીને સ્થાપના કરે છે. અનેક પ્રકારના મત મતાંતર છે, શ્રીમત તો એક જ છે જેનાથી તમે શ્રેષ્ઠ બનો છો. માનવ મતથી શ્રેષ્ઠ કેવી રીતે બનશો? આ ઈશ્વરીય મત જે તમને એક જ વાર સંગમ પર મળે છે. દેવતાઓ તો મત આપતા નથી, મનુષ્યથી દેવતા બની ગયા બસ ખલાસ. ત્યાં ગુરુ વગેરે પણ નથી કરતા. અહીં મનુષ્ય મત લે છે ગુરુનું, તો યુક્તિથી સમજાવવાનું છે. અમે છીએ રાજયોગી, હઠયોગી ક્યારેય રાજયોગ શીખવાડી ન શકે. તે છે જ નિવૃત્તિ માર્ગવાળા. તીર્થો પર પવિત્ર પ્રવૃત્તિ માર્ગવાળાને જ જવાનું છે. આ બાળકોએ કોઈ પણ વાતમાં મૂંઝાવવાનું નથી. આ ડ્રામા પૂર્વ નિર્ધારિત છે જે રિપીટ થતો રહે છે. તમારી સર્વિસ પણ કલ્પ પહેલાની જેમ થાય છે. ડ્રામા જ તમને પુરુષાર્થ કરાવે છે, તે પણ તમે કરો છો કલ્પ પહેલાની જેમ. પુરુષાર્થ વાળાઓની ચલનથી તમે સમજી શકો છો. ત્યારે તો પ્રદર્શનમાં ગ્રુપ જોઈને ગાઈડ કરાય છે, જેથી સારી રીતે સમજાવી શકે. ભણાવવા વાળા બાપ તો સારી રીતે જાણે છે, એટલી વિશાળ બેહદની બુદ્ધિ બનાવે છે. તમને નશો રહેવો જોઈએ કે આપણે કોના બાળકો છીએ. ભગવાન આપણને ભણાવે છે, કોઈ નથી ભણી શકતા તો ભાગી જાય છે. ભગવાન પણ સમજે છે કે આ મારું બાળક નથી. તમે જુઓ છો, ભગવાનના બાળકો ભણતા હતા, પછી ભાગી ગયા, પછી કંઈક સમજમાં આવી જાય છે તો પછી પણ ભણવા લાગે છે. પછી યોગમાં સારી રીતે રહે તો ઊંચું પદ મેળવી શકે છે. સમજશે બરોબર, અમે સમય ખૂબ વેસ્ટ કર્યો જે આવી સ્કૂલ છોડી દીધી. હવે તો જરૂર બાપ પાસેથી વારસો લઈશું. બાપને યાદ કરતા કરતા અથવા બાબા બાબા કહી રોમાંચ ઊભા થઈ જવા જોઈએ. બાબા આપણને ઊંચ પદ પ્રાપ્ત કરાવે છે. આપણે કેટલા ભાગ્યશાળી છીએ, ઘડી ઘડી બાબાની યાદ રહે, ડાયરેક્શન પર ચાલતા રહીએ તો ખૂબ ઉન્નતિ થઈ શકે છે. પછી એમને બધા ખૂબ રિગાર્ડ આપશે. બાબા કહે છે, ભણેલાની આગળ અભણ ઝુકશે. દેહ અભિમાન વાળાઓને દેવી ગુણોની ધારણા થઈ ન શકે. તમારો ચહેરો ફર્સ્ટ ક્લાસ હોવો જોઈએ. કહે છે, અતિન્દ્રિય સુખ એમને પૂછો જેમને ભગવાન ભણાવે છે. કેટલું ભણતર પર અટેન્શન આપવું જોઈએ અને શ્રીમદ પર ચાલવું જોઈએ. તમારા યોગની તાકાતથી વિશ્વ પણ પવિત્ર બની જાય છે. તમે યોગથી વિશ્વને પવિત્ર બનાવો છો, કમાલ છે. ગોવર્ધન પહાડને આંગળી પર ઉઠાવવાનો છે. આ છીછી દુનિયાને જેમણે પવિત્ર બનાવી આ એમની નિશાની છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર પહેલું છે, સત્ય જ્ઞાનને બુદ્ધિમાં ધારણ કરવા માટે બુદ્ધિરૂપી વાસણને સાફ સ્વચ્છ બનાવવાનું છે.
વ્યર્થ વાતોને બુદ્ધિમાંથી કાઢી નાખવાની છે. બીજું, દેવી ગુણોની ધારણા અને ભણતર પર પૂરું અટેન્શન આપી અતિન્દ્રિય સુખનો અનુભવ કરવાનો છે. સદા આ જ નશામાં રહેવાનું છે કે આપણે ભગવાનના બાળકો છીએ, એ જ આપણને ભણાવે છે. આજનું વરદાન, નિશ્ચયના ફાઉન્ડેશન દ્વારા સંપૂર્ણતા સુધી પહોંચવા વાળા નિશ્ચય બુદ્ધિ નિશ્ચિંત ભવ. નિશ્ચય આ બ્રાહ્મણ જીવનની સંપન્નતાનું ફાઉન્ડેશન છે, અને આ ફાઉન્ડેશન મજબૂત છે તો સહજ અને તીવ્ર ગતિથી સંપૂર્ણતા સુધી પહોંચવાનું નિશ્ચિત છે. જે યથાર્થ નિશ્ચય બુદ્ધિ છે તે સદા નિશ્ચિંત રહે છે. યથાર્થ નિશ્ચય છે પોતાના આત્મ સ્વરૂપને જાણવું, માનવું અને એ જ પ્રમાણે ચાલવું. અને બાપ જે છે, જેવા છે, જે રૂપમાં પાઠ ભજવી રહ્યા છે એને યથાર્થ જાણવા, એવા નિશ્ચય બુદ્ધિ વિજયી થાય છે. સ્લોગન છે, પોતાના સમયને, સુખને, પ્રાપ્તિઓની ઈચ્છાઓને સર્વ પ્રતિદાન કરવા વાળા જ મહાદાની છે. અવ્યક્તિ સાયલેન્સ દ્વારા ડબલ લાઇટ ફરિશ્તા સ્થિતિનો અનુભવ કરો. જેવી રીતે શરૂમાં અભ્યાસ કરતા હતા, ચાલી રહ્યા છીએ, પરંતુ સ્થિતિ એવી જે બીજાઓ સમજે કે આ કોઈ લાઇટ જઈ રહી છે. એમને શરીર દેખાતું નહોતું. આ જ અભ્યાસથી દરેક પ્રકારના પેપરમાં પાસ થયા. તો હમણાં જ્યારે સમય ખૂબ ખરાબ આવી રહ્યો છે તો ડબલ લાઇટ રહેવાનો અભ્યાસ વધારો. બીજાઓને સદૈવ તમારું લાઇટ રૂપ દેખાય, આ જ સેફ્ટી છે. અંદર આવે અને લાઇટનો કિલ્લો જુએ. ઓમ શાંતિ.